વાર્તા 76 સંવત 1965 ના ફાગણવદ 11 ને રોજ સવારે સભામાં છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાતું હતું। તેમાં પરોક્ષના જેવી પ્રત્યક્ષને વિશે પ્રતીતિ આવે તો સર્વે અર્થ પ્રાપ્ત થાય એમ આવ્યું। ત્યારે બાપાશ્રી બોલ્યા છે, પરોક્ષના જેવો પ્રત્યક્ષનો મહિમા જણાતો નથી, તેથી પૂર્વના ઋષિનું મનાય અને આજના મુક્તનું ન મનાય। ગઢડામાં શ્રી આનંદાનંદ બ્રહ્મચારીએ કહ્યું છે, પૂર્વના ઋષિઓ ઉન, દૂધ, કેળનું પાણી તથા મૃગચર્મ એ સર્વેને પવિત્ર કહી ગયા છે, તે મનાય છે, અને હું સાક્ષાત શ્રી પુરુષોત્તમ નારાયણનો મુક્ત છું। ને હું કહું છે, દૂધ કરતાં ઘેલાનું પાણી પવિત્ર છે, ને મૃગચર્મ તથા ઊન કરતાં કપાસ પવિત્ર છે, તો તે કોઈ ન માનો, કેમ જે પ્રત્યક્ષનો મહિમા જાણ્યામાં આવ્યો નથી। ભુજમાં અમૃતબાઈ હતા, તે 4 મહિના ચીભડા જમે, 4 મહિના ગલકા જમે, 4 મહિના ભીંડા જમે, એમ 15 વર્ષ કાઢી નાખ્યા એવા તપસ્વી હતા। ધર્મમાં પણ એવા જે કોઈનો પડછાયો અડે કે દોરો અડી જાય તો તે હમીરસર તળાવમાં ટાઢમાં નાહી આવે, ને બ્રહ્મચારી પાસેથી છાશ લેતા તે પણ બ્રાહ્મણના છોકરાને નવરાવીને માર્ગમાં પાણી છાંટતા છાંટતા લઈ જાય। એક દિવસે બ્રહ્મચારીએ એ ડોશીને છાશ આપવા અમને મોકલ્યા, તે ન લીધી, ને કહ્યું છે, બ્રહ્મચારીએ કણબી સાથે છાશ મોકલી તે નહીં લઉં। પછી એ છાશ અમે પાછી લાવીને બ્રહ્મચારીને આપી, તે છાશ એક મોઢ બ્રાહ્મણનો છોકરો નાગોડિયો કૂતરા રમાડતો હતો તેને નવરાવીને તેની પાસે લવરાવીને પીધી। પછી રાત્રિએ શ્રીજી મહારાજે સ્વપ્નમાં કંસારા સોનીની છાશ લુહાણા પાસે લવરાવીને પાઈ અને પછી કહ્યું છે, કાલે અમારા મુક્તની લાવેલી ન લીધી ત્યારે આ પીધી, તે કોની છે અને કોણ લાવનાર છે? પછી તો ઘણો પસ્તાવો થયો। પછી બીજે દિવસે અમારી પાસે મંગાવીને પીધી અને કહ્યું છે, તમે તો સાક્ષાત અનાદિ મુક્ત છો, તે મેં તમને ઓળખ્યા નહીં, અને કણબી જાણીને સંશય કર્યો। તેનો શ્રીજી મહારાજે આજ રાત્રિએ મને દંડ દીધો, માટે વિધિ તો પાળવો પણ ટાણું ઓળખવો, ને મુક્ત ઓળખવા જે આપનારા કોણ છે? પરોક્ષના કરતા પ્રત્યક્ષના મુક્તની પ્રતીતિ વધારે રાખવી, પણ તે મનાતું નથી। ભુજમાં સુતાર સુંદરજી ભાઈએ દેહ મૂક્યો ત્યારે પટારામાંથી શાલ કાઢવા શ્રીજી મહારાજ ગયા, ત્યારે એમના પત્નીએ કહ્યું છે, મહારાજ, તમે તમારા ભક્તને અડ્યા છો, માટે પટારે અડશો નહીં। ત્યારે મહારાજે કહ્યું છે, એ તો અમે ભૂલી ગયા। પછી બીજા પાસે કઢાવીને દેન દઈ આવ્યા। જ્યારે મહારાજે પછી દિવ્ય તેજોમય પોતાના અનંત મુક્તિ સહિત દર્શન આપ્યા ત્યારે ખબર પડી, ને પ્રાર્થના કરી છે, હે મહારાજ, તમે દિવ્ય છો, પણ હું તમારે વિશે દિવ્યપણું ભૂલી ગઈ અને મનુષ્ય ભાવ આવી ગયો। ત્યારે મહારાજ બોલ્યા છે, અમને ભગવાન જાણીને ઘેર રાખ્યા, ને બહુ સેવા કરી, પણ જ્યારે ટાણું આવ્યું ત્યારે ભૂલી ગયા, માટે સદા દિવ્ય ભાવ રહે એવી પાકી દ્રઢતા કરવી, એવું ન સમજાય ને મનુષ્ય ભાવ આવે એટલું નાસ્તિકપણું છે। મોટાને તો નાત, જાત, વર્ણ, આશ્રમ તે કાંઈ છે જ નહીં,
એ તો શ્રીજી મહારાજ રૂપ છે, ને શ્રીજી મહારાજના સંકલ્પથી અત્યારે મુક્ત રૂપે દેખાય છે, ને મુક્ત દ્વારાએ શ્રીજી મહારાજ સર્વ સત્સંગને સુખ આપે છે, દર્શન આપે છે, સેવા અંગીકાર કરે છે તથા વાતો કરે છે। માટે જેવા શ્રીજી મહારાજ દિવ્ય છે તેવા જ મુક્ત દિવ્ય છે એમ સમજીને મનુષ્ય ભાવ આવવા દેવો નહીં। વાર્તા 76 પૂર્ણ।